મિત્રો, તમે પણ જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય તો જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષા માટે સ્પેશિયલ કોર્સની જાહેરાત કરી છે અનએકેડમી દ્વારા. અને તમને ખ્યાલ છે કે અનએકેડમી એ ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે. એન્ડ એના સિવાય વાત કરીએ આપણે તલાટી, જે લોકો ક્લાસ 3 તલાટીની એક્ઝામની તૈયારી કરતા હોય તો એમના માટે મોક ટેસ્ટ કોર્સ સ્ટાર્ટ થયો છે, તો એમાં પણ તમે એનરોલ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ખાસ યાદ રાખવાનું છે કે આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. DD10 કોડ યુઝ કરજો. અને એના સિવાય વાત કરીએ ફ્રી ટેસ્ટનો, તો ફ્રી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલું છે 19 જૂનના રોજ સવારે 10 વાગે. તો આ ફ્રી ટેસ્ટમાં જરૂર પાર્ટિસિપેટ થશો. એન્ડ તમારો સારો એવો રેન્ક આવે છે તો અનએકેડમીનું સબસ્ક્રિપ્શન છે બિલકુલ ફ્રીમાં મળતું હોય છે. ઓકે, ઓફર્સની વાત કરીએ તો ઓફર્સ વાડે શું છે એ પણ તમે જોઈ શકો છો. આપણો DD10 કોડ યુઝ કરજો તો તમને જે પણ તમામ ઓફર જે પણ છે એ બધી ઓફર એપ્લાય થઈ જશે. ઓકે, એના સિવાય વાત કરીએ જે પીએસઆઈ એક્ઝામમાં જે સફળ ઉમેદવાર થયેલા એનું લિસ્ટ આપેલું છે. એના સિવાય વાત કરીએ કે કરંટ અફેર્સ, ડેલી કરંટ અફેર્સ તમને યુટ્યુબ ચેનલ અને અનએકેડમી જે યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલ પર ડેલી કરંટ અફેર્સના લેક્ચર તમને જોવા મળશે. જીપીએસસી ક્લાસ 1 પર એક્ઝામ માટે અહીંયા તમે જોઈ શકો છો કે સ્પેશિયલી ડાઉટ ક્લિયરિંગ સેશન છે. તમામે તમામ જે તમને ઓફલાઈનમાં જે ફેસિલિટીઝ મળતી હોય છે તમામ ફેસિલિટીઝ તમને અનએકેડમી ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી આપી રહ્યું છે. એવી જ રીતે ગુજરાત ક્લાસ 3 એક્ઝામની તૈયારી કરતા હોય તો ગુજરાત ક્લાસ 3 માટે અલગ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. તો તમામ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે વિગતવાર માહિતી, પ્રાઇસ શું છે વિગતવાર માહિતી મેળવી શકો છો. તો આપણો DD10 કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં તમામ ઓફર્સ માટે. ઓકે. તો મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વહીવટી નિયંત્રણ હેઠળ રેડિયોલોજિસ્ટ કામદાર રાજ્ય વીમા યોજના વર્ગ 1 એટલે કે ક્લાસ 1 ઓફિસરની આ પોસ્ટ છે. જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો, 2 નંબરનો જાહેરાત ક્રમાંક આપવામાં આવ્યો છે, એડવર્ટાઇઝ નંબર. હવે બીજું કે તમને જણાવી દઉં કે આના ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે રેડિયોલોજિસ્ટ કામદાર રાજ્ય વીમા યોજના અધિકારી માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, શું ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા હોવો જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, આના માટે જો આપણે એપ્લાય કરવા માંગતા હોય તો શું શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એ ખાસ ધ્યાનમાં રાખવું છે. આજના વિડીયોમાં આપણે એના વિશે જ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. 15 જૂન 2022 ફોર્મ ભરવાના શરૂ થયા છે. ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ આપેલી છે એ 30 જૂન 2022 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો લાસ્ટ ડેટ પહેલાં જરૂર એપ્લાય કરી લો, પરંતુ એપ્લાય કરતા પહેલાં તમારે જાણવું જરૂરી છે કે કોણ એપ્લાય કરી શકે છે, અને એ જ આજ આપણા વિડીયોમાં જાણવાનું છે. તો સૌથી પહેલાં આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે જાણી લઈએ કે જે ક્યારે પરીક્ષા લેવામાં આવશે, રિઝલ્ટ ક્યારે છે, ઇન્ટરવ્યૂ ક્યારે છે. તો તમે જોઈ શકો છો કે જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ 11 સપ્ટેમ્બર 2022 રોજ લેવામાં આવશે, અને જેનું રિઝલ્ટ છે એ નવેમ્બર 2022 ડિક્લેર કરવામાં આવશે. એના સિવાય તમને જણાવી દઉં કે ઇન્ટરવ્યૂ ક્યારે લેવામાં આવશે. તો ઇન્ટરવ્યૂનો જે કહેવાય મંથ ફેબ્રુઆરી 2023 રોજ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને એના સિવાય આગળ વાત કરીએ કેટલી વેકેન્સી આવેલી છે, કઈ કેટેગરીમાં વેકેન્સી આવેલી છે, તો એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે ટોટલ વેકેન્સી છે એ માત્ર 1 જ વેકેન્સી આવેલી છે, રેડિયોલોજિસ્ટ કામદાર રાજ્ય વીમા યોજના અધિકારી 1 માટે, ક્લાસ 1 ઓફિસર માટે, જેમાં 1 જ વેકેન્સી આવેલી છે. તમારી કેટેગરીમાં વેકેન્સી ના હોય તો પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓકે, ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ભલે તમારી કેટેગરીમાં 1 પણ વેકેન્સી ના હોય. આગળ આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાત વિશે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે. જો હજુ સુધી તમે વિડીયો જોતા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લો, અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરશો જેથી કરીને આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, હવે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે શૈક્ષણિક લાયકાત માંગેલી છે એ ડિગ્રી ઓફ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી માંથી તમે બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. અને બીજું કે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે લોકોએ, એના સિવાય જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો એ પણ તમે જોઈ શકો છો, પરંતુ એના માટે એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે. તો અહીંયા તમે ડિટેલમાં અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે એમડી રેડિયો ડાયગ્નોસિસ અથવા તો એમડી રેડિયોલોજી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રેડિયોલોજી, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રેડિયોલોજી અથવા તમે રેડિયો ડાયગ્નોસિસ અથવા તો DNB રેડિયોલોજીનો કોર્સ કરેલો હોય, આમાંથી કોઈ પણ એક પ્રકારની લાયકાત ધરાવતા હોય તો તમે ઇલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. જો તમે આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો જ તમારે એપ્લાય કરવાનું છે, બાકીના કોઈ જ કેન્ડિડેટ એપ્લાય કરવા ઇલિજિબલ માન્ય ગણવામાં આવશે નહીં. તો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો જ તમારે એપ્લાય કરવાનું રહેશે. આપણે વાત કરી કે જે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, એ જ ક્રાઇટેરિયાની વાત કરી લઉં કે તમારી જે ઉંમર છે એ ઉંમર અહીંયા તમે જોઈ શકો છો કે
45 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ. બીજું કે તમે ગુજરાતી અને હિન્દી હિન્દી ભાષાનું તમને પૂરતું જ્ઞાન હોવું જોઈએ, કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અને બીજું કે સેલેરીની વાત કરું કે સેલેરી કેટલી આપવામાં આવશે, તો 69,700 રૂપીઝ ફી જે તમારી સ્ટાર્ટિંગ સેલેરી આપવામાં આવશે. કેટલી? 69,700 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી, જે ફર્સ્ટ સેલેરી છે. ઓકે, તો ખૂબ સારી સેલેરી મળી છે. અને બીજું કે આના માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવાની છે, તો ujas.gujarat.government.in આ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમને આના સિવાય હજુ કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય, તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, અથવા તો મને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટલી મેસેજ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી છે.